જેમાં આ વર્ષે તેમણે એક વીઘા જમીનમાં રીંગણની ખેતી કરી છે અને બજારમાં સારો ભાવ મળતા સારી આવક મેળવી છે ઉપરાંત રીંગણાની ખેતી કરતાં આજુબાજુ શેઢાપાડાની જગ્યા ફાજર રહેતા ત્યાં પપૈયાની રોપણ પણ કરી છે જોકે એક વીઘામાં ત્રણ હજાર રીંગણાના રોપણ ખેતીમાં સાત હજાર જેટલો ખર્ચ આવે છે તેમજ દરેક છોડ વચ્ચે સવા ફૂટનું અંતર રાખવામાં આવે છે જેથી છોડનું જતન સારી રીતે થઈ શકે છે

ત્રણસો સાડી ત્રણસો મનનો ઉતારો આવે છે બીજું કે એને ટાઈમે પાણી ખાતર એ બધું કરવું પડે અમુક અમુક ઓર્ગોનિક ખાતર એને આપે આપીએ છીએ એટલે એ પર એનું ઉત્પાદન સારું થાય છે બીજું કે આમાં કોઈ મજૂરી બહુ ખાસ એટલી બધી નહીં બાકી બીજા બધા એમ તો મજૂરી એટલી બધી પડે છે એના કરતા આ વાડીમાં સારું પોહાય એમ મુકેશ પરમાર જેમ રીંગણાની ખેતી કરી પાકનું જતન કરીને મબલખ પાક મેળવી રહ્યા છે તેમ સામાન્ય વ્યક્તિ પણ પોતાની જમીનમાં શાકભાજીની ખેતી કરીને સારો પાક મેળવી સારી આવક કરી શકે છે જોકે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી વધુ સારી આવક મેળવી શકે છે અને આ ખેતીમાં મજૂરી પણ ઓછી થાય છે જોકે આ વર્ષે રીંગણનો સારો ભાવ મળતા ખેડૂતો આનંદમાં આવી ગયા હતા અનિલ પટેલ નિર્માણ ન્યૂઝ આનંદ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી સમયાંતરે આઠ બાઇકની ચોરી થઈ હતી જેમાં નર્મદા જિલ્લામાંથી છ બાઇક ચોરી થઈ હતી જેની એલસીબીની તપાસ દરમિયાન નાંદોદ તાલુકાના ગોપાલપુરા ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ બે વ્યક્તિ